ઉખર થઈ ગયું છે કા, કેવું ઉખર જાય હું જો નીકળો. ઓ આ તો મુંડો આવ્યો ભાઈ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આશા કરું છું તમે બધા મજામાં હશો. તો તમારું બધાનું સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં, એક નવા વિડીયોમાં. તો આપણે અત્યારે જો કંઈ નવી વાડી આવી ગયા છીએ નેટ માટે, નેટ કામ કરવા માટે. તો અત્યારે ખડ તો તમને ખબર જ હશે કે બહુ થઈ ગયું છે, આગળના વિડીયોમાં તમે જોયું હશે. હવે અત્યારે ભાઈ ત્યાંથી મજૂરનો મેળ આવતો નથી, એટલે હું ને હેતલ અમે બે જણા જ નેદો આવ્યા છીએ. હવે મજૂરનો હવે મેળ તો બે ત્રણ જગ્યાએથી કર્યો છે પણ ક્યાંયથી થયો નથી. હવે જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો હું ને હેતલ અહીંયા આવ્યા છીએ વાડીએ નેદવા. હવે ધીરે ધીરે કંઈક તો કરવું પડશે ને, નક્કર તો આમાં શું કરવું. આવું છે ભાઈ, હવે તો જોઈ લો ભાઈ, અત્યારે ફળ થઈ ગયું છે બહુ જ. આ બાજુ તો હજી ઓછું છે, આમ આગળ જાય ને હેતલ જો દેખાય ને એ બાજુ તમે જુઓ ને તો બહુ જ ખડ છે. એટલે હવે આમાં જોઈએ શું કરવું શું નહીં. બરાબર, હવે હજી પાછો કોઈ કોન્ટેક તો કરશું જ, મજૂરનો ક્યાંયથી મેળ થઈ જાય તો સારું, નકર પછી વિચારશું આગળ શું કરવું. નકર દવા બવા મારી દઉં ખડની, બીજી તો શું કરવું. છેલ્લો રસ્તો તો એ જ છે, જ્યાં બને ત્યાં સુધી આપણે દવા મારવી નથી. એટલે જો મેળ થઈ જાય ને તો મજૂરનો મેળ કરીને નેદાવી નાખવું છે. બહુ ખર થઈ ગયું છે કા, કેવું ખર જાય હું? તુવેર બહુ ઉગી પડી. તુવેર તુવેર નું શું કરવું? હા હવું ખર થઈ ગયું, હાવ હાવ જામી પડ્યું. પણ આમાં કરવાનું શું થાય છે, હવે મજૂર મળતા નથી ને એ તકલીફ છે. કેટલી જગ્યાએ ફોન કર્યો સાચું બોલ? તો પાંચ છ જગ્યાએ ફોન કર્યો પણ બધા એમ કે બે દી પછી, ત્રણ દી પછી, બે દી પછી, ત્રણ દી પછી. એટલે આમાં આવું છે નહીં. નહીં ને પાંચ છ જગ્યાએ તો હે ને ફોન કરીને મેળ કર્યો નહીં. હા હવારની હું કાલની વાત છે, કાલે કર્યો હતો પછી પ્રમદીએ કર્યો હતો ફોન. પણ હવે આમાં ભાઈ અત્યારે શોર્ટેજ છે અત્યારે મજૂરની, એટલે એટલે આપણે ભાઈ કંઈ કહેવાય તો નહીં કોઈને. સારું, ત્યારે બીજું શું? તો હવે ભાઈ ધીરે ધીરે નેચું બે ત્રણ દિવસ. અરે ફાલ ફૂલ એ જોરદાર આવ્યો છે, ફૂલ છે ને એક નંબર દેખાય છે ફ્લાવરિંગામાં. પણ હવે જબરજસ્ત છે, માંડવી સરસ છે. પણ હવે એકવાર છે ને ખાલી આમ નેદ કામ પૂરું થઈ જાય ને આમાં તો આમાં છે ને કંઈક આગળ આપણે દહીં હુજે અને કંઈક દવા ને એવું કંઈક છાંટવાનું કંઈક મેળ આવે. હું કહું કે ભાઈ માંડવી સરસ છે પણ ખડને હિસાબે છે ને થોડીક રોકાઈ ગઈ છે. પણ હવે જોઈએ ભાઈ, જો આ વાવણીયા વાસે બાંધી બાંધીને હવે નેદ કામ ચાલુ કર્યું છે ને, આ જો હાલત ખરાબ થઈ ગઈ છે. આવું ધીરે ધીરે હવે નેદીએ બીજું શું આમાં? હા શું વાત કરે, ક્યાં જો નીકળો? ઓ આ તો મુંડો આવ્યો ભાઈ, મુંડો નીકળો છે એક. હા બદલું છે ઝીણકું ઉકડું. ઓ હવે એની કઈ ટ્રીટમેન્ટ કરવી જો હતો તો, નકર તો ભાઈ મરાઈ જાવ. મુંડે હવે આવો મીંડામાં તો બાકી આમાં આપણે બધી મુંડા આવતા નથી ને, આપણે તો દવાઈ દર વર્ષે નાખી દઈએ છીએ. તો આ આપણે હજી નવું ખેતર છે ને ત્યાં મુંડો નથી આવતો. આજ જે પહેલી વાર જોયો છે આમાં મુંડો, હવે જોઈએ શું થાય છે. મુંડાનું નકર હવે કંઈક કરવું જોઈએ. આપણી ઓલી વાડીએ તો ભાઈ જૂની વાડી છે ને ત્યાં તો મુંડા આવી જાય છે. હવે ત્યાં હજી અમે બે દીધા ગયા નથી, હવે જોઈએ ત્યાંની શું પોઝિશન છે ખબર પડે જાય પછી. અત્યારે તો હવે ગયા નથી એટલે કંઈ ખબર નથી ત્યાં. અહીંથી એવું ખડ દેખાય ને તો અહીંથી અહીંયા જવાનું મન નથી થતું. એવું છે ભાઈ, હવે ધીરે ધીરે કામ આગળ હાંકીએ. બરાબર ને, કરશું કરશું એનું કંઈક કરશું. પેલા તો આનું કંઈક થાય ને તો કંઈક બીજી ટ્રીટમેન્ટ કરીએ આગળ. હવે આમાં તો મને નથી મોકલ આપ, હવે નથી આવતા. એક તો બપોર થાય તો પૂરી ને પાછી બીજી બપોરે તો હાઈ થાય તો પૂરી. બે આયરું લેવાય આખા દી ને બે વિશે ચાર આયરું જાય. હા તો
જોઈ લ્યો, અત્યારે મિત્રો આ વરસાદ એકદમ જોરદાર મંડાણો છે, આમ કાળું ડિબાંગ થઈ ગયું છે. હવે મને લાગે છે કે આજે આ નેદવા નહીં દે, અને આ ખડે એવું બધું થઈ ગયું હોય એટલે હવે જોઈએ શું થાય. આજ તો આવી જાય એવું દેખાય જ છે મને, આજ વરસાદ આવી જવાનો છે. શું લાગે તને એમ? ભાઈ તો છે જ કે ન આવે તો વધારે સારું, પણ હવે આ દેખાય મને એવું કે ને ભાઈ આવી જાય, ન આવે તો વધારે સારું, પણ હવે જોઈએ શું થાય છે. હા, બાકી આગળ વિડીયોમાં બેના રહેજો ભાઈ, અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર ને? નહીં હા ભાઈ, એ હવે એવું તો કરો, બીજું તો કાંઈ થાય એમ નથી. હા સારું, હવે ભાઈ મેં કીધું તો એમ જ થયું, વરસાદ જો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે, અને આમ પેલી બાજુ તો જો આ ઓલી બાજુ એકદમ વરસાદ વરસતો હોય ને એવું દેખાય છે, અને ત્યાં વરસે જ છે. આમ જો આમ રેડો સારો વયો ગયો એ બાજુ એતલ, હે જો વરસે તો જો ના, અહીંયા જો છાંટા ચાલુ થઈ ગયા છે, હે નેદી શું લઈ આમાં જો જે દેખાતા હોય તો ક્યાં. જોરદાર વરસાદ આવે છે, હાલો હાલો તા ઓલી બાજુ વહી જાય, ઓલું ઓલી ભારી લેવી જો હે ને, હાલો જલ્દી કરો. થોડીક વાર લગી એટલે અડધી કલાક કલાક તો અહીંયા હવે બેહવું પડશે, તાર લગી થોડીક હવે વરસાદ રહી ગયો એટલે વરાપ તો થઈ જશે, પણ હવે હું કહું વરાપ છે ને ત્યાં સુધી આપણે આવું ઝૂંપડીનું કામ કરી લઈએ થોડું. કાલે આપણે ઝૂંપડીનું કામ કર્યું હતું આમાં, સામગ્રી થોડી ઘટી હતી એના હિસાબે બંધ રાખી દીધું, પણ હવે આ ઝૂંપડી બનાવવી જરૂરી છે. હું કહું કે જો વરસાદ કે એવું કંઈ આવે ને તો આપણે અહીંયા બેહવા થાય, તડકો હોય ત્યાં બેહવા થાય, છાંયો થોડોક મળે, વરસાદ હોય તો આપણે વરસાદ ન લાગે એ હાટું આપણે અહીંયા જો ઝૂંપડી બનાવીએ છીએ. અત્યારે આપણે પાસે બીજી તો કોઈ સુવિધા નથી, બરાબર ને? એટલે હવે આપણે અહીંયા ઝૂંપડી બનાવી લઈએ, પછી વિચારું કે ભાઈ આપણી પાસે બીજી સુવિધા નથી, ગોડામ કે એવું કંઈ આપણે ધાર્યું કે એવું બનાવ્યું નથી, ત્યાં લગી તો હું કહું આપણે હવે ઝૂંપડી બનાવીએ તો આપણે હું થોડોક ટેકો રે, એટલા હાટું આપણે જો હું અત્યારે ઝૂંપડી બનાવું છું, હા બરાબર ને? હા હવે એ બાંધી દો લાકડા, હા હવે જો આવું બધું થોડું બાંધી દઈને પછી ઉપર હે ને તાલપત્રી નાખ દે, તાલપત્રી રાખી દે હું, તાલપત્રી રાખી દે ને એટલે માથે સરસ મજાની ઝૂંપડી બની જાય. હા બેહવા થાય, બેહવા થાય બે ઘડી બપોરે, અને આમ વરસાદ આવ્યો હોય તો બેહવા થાય, થોડી વાર બપોર આરામ કરવા થાય. હા પાછો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો, આજે મને લાગતું નથી કે આજે આવું જ રહે, તો આ કામ કરી લઈએ. બીજું શું કામ તો કરવાનું છે, ગમે કરી તો લઈએ એટલે આપણે થોડોક ફાયદો થઈ જાય ને આમાં, હવે વરસાદ આવે તો આ રીતના કઈ બેહવા થાય આપણે, બાપુની ઝૂંપડી બને છે. હા બાપુની ઝૂંપડી બને છે બરોબર, તો હવે આમાં બીજું તો કઈ નહીં, હવે થોડા થોડા ઉપર લાકડા રાખી દઈએ એટલે ઝીણા ઝીણા લઈ અને નાખી દો. હા તો હવે અત્યારે બપોરા થઈ ગયા છે, તો આપણે બપોરા કરવા બેસી જઈએ, ભૂખે કડકડતી લાગી છે, બરાબર ને? તો ભાઈ શું વાત, તો કેનું શાક હોય? સિંગુનું શાક છે ભાઈ આજે, સળીગવાની સિંગુ, અને બીજું બિલાના અથાણા, કેરીનું અથાણું. તો ભાઈ આજ તો આવું છે બપોરામાં, ભૂખે કડકડતી લાગી છે, તો હાલો ભાઈ પેલા હવે જમી લઈએ. તો ફાઇનલી આપણી ઝૂંપડી રેડી થઈ ગઈ છે, વરસાદ આઘરી આવ્યો હતો એટલે ફટાફટ કરવી પડી, ને માથે આપણે આવું બધું નાખી દીધું છે,
ઉડે નહીં ને આ તાલપત્રી, એટલે બાંધી દો ને. આજે શું કરે, આજે વારા ઓલા કાપે છે કા, હજી આ બાંધવાની છે ને તાલપત્રી થોડીક, ક્યાંક ક્યાંક બાંધી દો એટલે ઉડે. હા હવે આપણે છે ને પછી અહીંયા નીચે બેસવાનું થઈ ગયું છે, રેડી. હવે મસ્ત તાલા થઈ ગઈ ઝૂંપડી કા. પાણી હજી આમાં જો ભૈરા માંડવી માં હજી ભૈરા પાણી. આવું હોય ને તો આપડે અહીંયા ઘડી બેહવા થાય, સમજાવ ને. એટલે આ સાચું આપડે બધી માથાકૂટ કરવી પડી, ઝૂંપડી બનાવી છે ને આપણા ઓલો સામાન બધો પલટી ગયો છે. હજી માથે એમાં ઓલા નાખ દેવા, હો નાખી દેવું એટલે થઈ જાય. હા કરીને વેરી ગયા આપણે, પણ હજી આપણું કામ પૂરું થયું નથી. કઈ વાંધો નહીં, તો ફાઇનલી પૂરું થઈ જાય ને ઝૂંપડી એટલે આપણે નવરાઈ મળી ગઈ થોડીક. હા અમે આમાં ખોળ નીંદુ હાલે નહીં એમાં હે ને લહરી જાય, એટલે સારું. તો બાંધો બીજું હું આમ અંદર જવા દો, અંદર તો જવા દો. હા પણ બાંધવું કેમ, એમ બાંધવા એમ નથી ને જો. હા બોલો, આને બાંધવું કેમ, આમ બાંધવું તો એમ જ બાંધવાન મેળાય છે. ઓલું પાણી આમ વયું જાય ને એમ, ઓલું પાણી ભરાય તો તૂટી જાય તરત. આ રીતનું થાય થોડું, કાંઈ વાંધો નહીં એમ કર નાખો. તો મિત્રો જોઈએ, આજે છે ને અત્યારે 6 વાગી ગયા છે, અને આજે એટલું નેદાણું છે. બારક આયરું અડધી લેવાની છે અને 2-3 આયરું આખી લીધી. આજે એટલું નેતકામ થયું છે, અને બાકી જોઈ લો આપણે આપણો અહીંયા સામાન બધો રાખી દીધો છે. આજે આપણી જે નવી ઝૂંપડી બનાવી છે એમાં આજ બધો સામાનનું ઉદ્ઘાટન કરી દીધું છે મૂકવાનું. અને આ રીતની આપણી કંઈક ઝૂંપડી બનાવી છે આપણે, તો બસ આજનો દિવસ આ રીતના પસાર થઈ ગયો અમારો. થોડુંક નહીદું ને થોડોક વરસાદ આવ્યો અને થોડીક વાર બેઠા અને આરામ કર્યો ને એવું બધું કરીને આજનો દિવસ જેમ તેમ કરીને પૂરો કરી દીધો છે. હવે જોઈએ કાલે મજૂરનો મેળ આવે છે કે નથી આવતો. હવે અને આમનો અમારી સાથે બન્યા રહેજો, અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હાલો હવે જવાની તૈયારી થઈ ગઈ બધી કમ્પ્લીટ, તો જાઉં ને હવે. હાલો તો હવે જઈએ ઘર તરફ રવાના થઈએ. હા કરજો, આવું બધું કમ્પ્લીટ કરીને જવું પડે.